नमस्कार दर्शक मित्रों, स्वागत छे आपनું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર જિલ્લા પંચાયત ખાતે આજે સામાન્ય સભા, ઉપસ્થિત સભ્યોએ પોતાની સમસ્યાઓની કરી રજૂઆત। પોરબંદરમાં 15 દિવસ પૂર્વે થયેલ અકસ્માત અંગે નોંધાઈ ફરિયાદ। બુલેટ ચાલક સગીર યુવાને વૃદ્ધને હડફેટે લેતા નિપજ્યું હતું મોત। રાણાવાવથી આદિત્યના તરફ જતો રસ્તો બિસ્માર, મસ મોટા ખાડા હોવાને કારણે લોકોના જીવનું જોખમ। રાણાવાવના બોધ ગામમાં ઝડપાયો સરકારી અનાજનો જથ્થો, ઘઉં, ચોખા, તેલ, મીઠું અને ચણા મળી આવતા કાર્યવાહી। પોરબંદર જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા મળી હતી, જેમાં વિવિધ વિકાસ કાર્યો અંગે ઠરાવ પસાર કરાયા હતા, તો ઉપસ્થિત સભ્યોએ પોતાની સમસ્યાઓની પણ રજૂઆત કરી હતી। પોરબંદર જિલ્લા પંચાયત કચેરીના સભાખંડ ખાતે આજે સામાન્ય સભાનું આયોજન કરાયું હતું, જેમાં વિવિધ વિકાસ કાર્યોને બહાલી આપવામાં આવી હતી। આ ઉપરાંત જિલ્લા પંચાયત કચેરીનું બિલ્ડિંગ જર્જરિત હોવાથી 2 કરોડના ખર્ચે તેનું નવીનીકરણ કરવા પણ ઠરાવ પસાર કર્યો હતો। કેટલાક સદસ્યોએ હાથ ધરાયેલા કામમાં વેગ આપવા બેઠકમાં રજૂઆત કરી હતી। આજની સાધારણ સભામાં તમામ સભ્યશ્રીઓના સૂચનો, જિલ્લાના વિકાસ માટેનો એજન્ડામાં ક્યાં ખૂટતી કડી છે તે સરભર કરવાની, અને જિલ્લાના વિકાસ માટે તમામ શાખાઓને સાથે રાખી અને ચર્ચા વિચારણા કરી। મહત્વની તો ખાસ ગુજરાતના પનોતા પુત્ર અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈને આજે 23 વર્ષ હમણાં પૂર્ણ થયા તેનો એક ખાસ ઠરાવ, અને પોરબંદર જિલ્લો એક આગવો જિલ્લો છે તે કામગીરી ગુજરાતમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે અને તેનો ઊંચો અંક મળેલ છે તે બદલ પણ મેં તમામ સભ્યશ્રીઓ અને અધિકારીઓને અભિનંદન આપેલ છે। આ તકે કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય ઠેબા ચૌહાણે ચોમાસા દરમિયાન ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં પડતી મુશ્કેલી અંગે રજૂઆત કરી હતી, તેમજ હાઈવે પરના રસ્તાઓના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે તે અંગે પણ રજૂઆત કરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં 15 દિવસ પૂર્વે એક ધૂમ બુલેટ ચાલકે એક વૃદ્ધને હડફેટે લઈ મોત નિપજાવ્યું હતું, જે મામલે આરોપી સગીર હોવાનું સામે આવ્યા બાદ અંતે 15 દિવસે સગીરના વાલી સામે ગુનો નોંધાયો છે। પોરબંદરના રાણીબાગ પાછળ હીરાપનના કોમ્પ્લેક્ષવાળી ગલીમાં રહેતા છગનલાલ પરસોત્તમભાઈ ગોહેલ નામના 75 વર્ષીય વૃદ્ધ 15 દિવસ પૂર્વે સાંજના સમયે તેમના ઘર પાસે જ ગલીની બહાર નીકળ્યા ત્યારે બુલેટ બાઇક નંબર GJ25AE8005ના ચાલકે પૂર ઝડપે બુલેટ બાઇક ચલાવીને છગનલાલને ઠોકર મારી દીધી હતી। આથી તેઓ લોહીલુહાણ થઈ ઢળી પડ્યા હતા, ત્યારે સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા। જો કે આ અકસ્માત સર્જાયો ત્યારબાદ ગણતરીના સમયમાં જ ચાલક તથા તેની પાછળ બેઠેલ શખ્સ પોલીસને હાથ લાગ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું હતું, અને અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેમાં અકસ્માત સર્જનાર શખ્સનો ચહેરો પણ સ્પષ્ટ નજરે ચડતો હતો। ત્યારબાદ પણ બનાવને અનેક દિવસ વીતી ગયા છતાં કોઈ કાર્યવાહી થઈ ન હતી, ત્યારે હવે પોલીસે એવું જાહેર કર્યું છે કે આરોપી સગીર હોવાથી તેના પિતા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં PSI KJ બદલાણીયાએ જાતે ફરિયાદી બની ફરિયાદ નોંધી જણાવ્યું છે કે બનાવની તપાસ દરમિયાન બુલેટ વિશે ઇરફાન યુસુફભાઈ માજોઠીને પૂછતા તેણે એવું જણાવ્યું હતું કે આ બુલેટ તેના ભાઈ ઇદ્રિસ યુસુફ માજોઠીના મિત્ર ઇમરાન સલીમ ચાવડાનું છે અને તે મુંબઈ હોવાથી તેનું બુલેટ ઇદ્રિસ તેની પાસે રાખે છે અને કામ અર્થે વાપરે છે, તેમજ ઇરફાનને જરૂર હોય તે પણ વાપરે છે। બનાવના દિવસે ઇરફાનના સગીર પુત્રને કોઈ કામ અર્થે બહાર જવું હોવાથી તે ઘરમાંથી કોઈને કહ્યા વગર મોટરસાયકલની ચાવી લઈ નીકળી ગયો હતો અને ત્યારબાદ આ અકસ્માતનો બનાવ બન્યો હતો, અને સગીર પાસે લાયસન્સ ન હોવા છતાં તેને બુલેટ ચલાવવાની છૂટ આપી હોવાથી ઇરફાન યુસુફભાઈ માજોઠી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
પોરબંદરના આદિત્યાણા ગામે રહેતા એક યુવાન પર બે શખ્સો દ્વારા હુમલો કરાયો હતો। આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોરબંદરના આદિત્યાણા ગામે રહેતા જયેશ દેવાભાઈ મારુ નામનો યુવાન પાદરમાં બેઠો હતો ત્યારે રાજુ કોળી અને હિતેશ રામ વાઢિયા નામના બે શખ્સો આવ્યા હતા અને યુવાન સાથે બોલાચાલી કરી પ્લાસ્ટિકના પાઇપ વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આખું નામ બોલો ને મારું જયેશ દેવા મારુ મારા મારી રાજુભાઈ હિતેશ રાજા વાઢિયા જે આપણે આ બનાવ બહેનો પાઇપ માર્યા મને તને કાંઈ પગમાં એ આગળની દુશ્મની હાલતી ના હિસાબે। આ યુવાનને અગાઉ હિતેશ સાથે ઝઘડો થયો હતો જે અંગે ફરિયાદ થઈ હતી તેના મનદુખને લઈને આ યુવાન પર હુમલો કર્યો હોવાનું ઈજાગ્રસ્ત યુવાને જણાવ્યું હતું। અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર। પોરબંદરના બળેજ ગામે રહેતા એક વૃદ્ધ અકસ્માતે કૂવામાં પડી જતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી। આ ઘટના બાદ આ વૃદ્ધને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના બળેજ ગામે રહેતા ધર્મનાથી વેજાનાથ શંકરનાથ નામના વૃદ્ધ કૂવાઓમાં બોર કરવાની કામગીરી કરે છે। આ વૃદ્ધ બળેજ ગામે એક ખેતરમાં આવેલ કૂવામાં બોર કરવા માટે લિફ્ટ મારફતે ઉતરી રહ્યા હતા ત્યારે લિફ્ટની ઘાય તૂટતા આ વૃદ્ધ કૂવામાં પડ્યા હતા। આ ઘટનામાં વૃદ્ધને કમર અને પગના ભાગે ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર। પોરબંદર જિલ્લામાં ક્લિનિકલ એક્ટ હેઠળ તમામ ખાનગી હોસ્પિટલ ક્લિનિક લેબોરેટરી અને નર્સિંગ હોમ તેમજ આયુર્વેદિક દવાખાનાઓને ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે જે અંગે ઓનલાઈન વેબસાઇટ મારફતે રજિસ્ટ્રેશન શરૂ કરાયું છે। સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલ ક્લિનિક લેબોરેટરી નર્સિંગ હોમ તેમજ આયુર્વેદિક દવાખાનાઓમાં પણ દર્દીઓને સરકારના ધારાધોરણ મુજબ સુવિધા મળે તેવા હેતુથી ક્લિનિકલ એક્ટ હેઠળ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે ત્યારે પોરબંદરમાં પણ ક્લિનિકલ એક્ટ હેઠળ તમામ ખાનગી ક્લિનિક અને સારવાર કેન્દ્રો સહિતનાની ફરજિયાત રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટમાં એવું છે કે અમને જે બી સારવાર કે અમે જેને દર્દીને ડાયગ્નોસિસ કરવાની હોય કે અને તપાસ કરવાની હોય કે અમે પછી એલોપેથિક સિવાય હોમિયોપેથિક આયુર્વેદિક કે નેચરોપેથી આ બધી જે છે ને ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટની વ્યાખ્યામાં આવી જાય છે અને ગુજરાત સરકારે આ એક્ટને 2022-5-2021 લાગુ પાડેલું છે એ અમલમાં આવ્યો છે ને આપણે ત્યાં પોરબંદરમાં 23 સપ્ટેમ્બરથી ઓનલાઈન અરજી લેવામાં આવી રહી છે। એ એક્ટ છે કે અત્યારે જે આરોગ્ય સંસ્થાઓમાં સમૃદ્ધ જણાઈ રહે ને એક સરખી સેવાઓ મળે ને દર્દીઓને જે ક્વોલિટી આપણે ટ્રીટમેન્ટ ને ડાયગ્નોસિસ મળી રહે એના માટે સમૃદ્ધ લાવવા માટે સરકારને આ નિયમ બહાર પાડ્યું છે। ક્લિનિકલ એક્ટ હેઠળ ખાનગી ક્લિનિક અને હોસ્પિટલ તેમજ લેબોરેટરીમાં સ્ટાફ અને સુવિધા અંગે પણ વિગતોની જાણ કરવાની રહેશે। અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર। ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના વિદ્યાર્થીઓ દ્વારા પદયાત્રા કરવામાં આવી હતી। પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક ખેતી અને જીવનશૈલી ગ્રામ્ય જીવનના પ્રચાર માટે વિદ્યાર્થીઓ દ્વારા આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ વિદ્યાર્થીઓની બે ટીમ દ્વારા પોરબંદર જિલ્લાના પહેલા દિવસે છાયા, રતનપર, ઓડદર, ટુકડા ગોસા, મોટા ગોસા, રાતિયા, ગોરસર, મંડેર, ચિંગરિયા, અંત્રોલી, પાતા, માધવપુર, કડચ, ઉંટડા અને ગરેજ ગામોની પદયાત્રા કરવામાં આવી હતી તો બીજા દિવસે બોરીચા, આદિત્યાણા, રામગઢ, લધાધાર, હનુમાનગઢ ગામની મુલાકાત કરવામાં આવી હતી અને ત્રીજા દિવસે બોખીરા, વડાળા, મોઢવાડા, કિંદરખેડા, બગવદર, હાથલા ગામોની મુલાકાત કરવામાં આવી હતી। આ મુલાકાત યાત્રામાં ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટના હેડ ડોક્ટર પુનિતા હરણેના માર્ગદર્શન હેઠળ 14 વિદ્યાર્થીઓ જોડાયા હતા। આ પદયાત્રામાં વિદ્યાર્થીઓએ ગામડાઓમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે તેઓને સમજણ આપવામાં આવી હતી અને પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો દ્વારા પ્રાકૃતિક ખેતી કરીને સારું ઉત્પાદન મેળવી શકાય તેની સમજ આપવામાં આવી હતી। જીવનશૈલી ગ્રામ જીવનના પ્રચાર માટે આ પદયાત્રામાં વિદ્યાર્થીઓએ ખેડૂતોની મુલાકાત લીધી હતી અને ગ્રામ્ય વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના પ્રતિભાવો મેળવી અવનવી માહિતી પણ મેળવી હતી। અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર।
રાણાવાવના આદિત્યાણામાં જાહેરમાં જુગાર ચાલતો હોવાની પોલીસને બાતમી મળી હતી, જેને આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી 5 જેટલા શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા. આદિત્યાણા ગામે દાદરસીમ વિસ્તારમાં શિવ હોટેલ પાછળ જાહેરમાં જુગાર અંગે બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઈ કામરિયા સહિતની ટીમે દરોડો પાડી. વનરાજ રાજા ખૂટી, પોરબંદર મિલપરામાં રહેતા વિજય રાણા ખૂટી, પોરબંદર જીઆઈડીસીમાં રેસીડેન્સી બ્લોકના કારખાના સામે રહેતા પરબત રણમલ મોઢવાડિયા, આદિત્યાણા ગામના કેશવ રાણા ઓડેદરા અને પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા વિરમ રાજા બોખીરિયા સહિતના શખ્સોને જુગારની મોજ માણતા ઝડપી લઈ સ્થળ પરથી રૂપિયા 3,870ની રોકડ કબજે કરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઇન્દોરના એક શખ્સને પોરબંદર પોલીસે પાસા હેઠળ અમદાવાદની જેલમાં ધકેલી દીધો છે, જેમાં મુકેશ જગન ગાગડે નામનો શખ્સ કુતિયાણા પંથકના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો હતો, જેની એલસીબીએ પાસાની દરખાસ્ત મુક્ત જિલ્લા કલેક્ટરના હુકમથી આ શખ્સને અમદાવાદ જેલમાં ધકેલી દેવાયો છે. પોરબંદરના ઓડદર ગામે રહેતા એક આધેડ દ્વારા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે, જેમાં વાહનના વેચાણમાં છેતરપિંડી કરનાર એક શખ્સની સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. ઓડદર ગામે રહેતા નિલેશભાઈ સાદિયા નામના આધેડે પોરબંદર જિલ્લા પોલીસ વડા જાડેજા સમક્ષ એવી રજૂઆત કરી છે કે તેણે ઘણા સમય પહેલા બખલ્લા રોડ પર રહેતા ભરત દેવા કુછડિયાને એક વાહન વેચ્યું હતું, જેના બદલામાં અપાયેલ રૂપિયા 1,00,000નો ચેક રિટર્ન થતાં તે અંગે કોર્ટમાં કેસ પણ ચાલ્યો હતો. ત્યારબાદ આ શખ્સે વાહન અંગે રૂપિયા 2,82,000ની એક ફાઇનાન્સ કંપનીમાં ભરપાઈ કરવાની હતી, તે પણ ભરત કુછડિયાએ કરેલ નથી અને નિલેશભાઈ સાથે છેતરપિંડી કરેલ છે. હવે અત્યારે તે વાહનની શું સ્થિતિ છે તે પણ ખબર નથી. આ બાબતે વાહન પાછું અપાવવા અથવા કાર્યવાહી કરવા બગવદર પોલીસમાં ફરિયાદ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી, જે અંગે પોલીસ યોગ્ય કાર્યવાહી કરે તેવી નિલેશભાઈએ પોલીસ વડા સમક્ષ માંગ કરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતી એક મહિલા વિદેશી દારૂ સાથે ઝડપાઈ છે, જેમાં આ વિદેશી દારૂની હેરાફેરીમાં અન્ય બે શખ્સોના નામ ખુલતા પોલીસે તેની સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી. રાણાવાવના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રામાપીરના મંદિર પાસે રહેતી માલિક હિમાભાઈ મોઢવાડિયા નામની મહિલાને પોલીસે આસોપાલવ સોસાયટી નજીક સ્કૂટરમાં દારૂની હેરાફેરી કરતી 12 બોટલ જેટલા વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધી હતી. આ વિદેશી દારૂ માલી નામની આ મહિલા લખન મુકેશ કિલાની સાથે ભાગીદારીમાં વાંસચાળિયા ગામના પોલા વરજાંગ મોરી પાસેથી લાવી હોવાનું સામે આવતા પોલીસે આ શખ્સો સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવથી આદિત્યાણા તરફ જતો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે. અહીં મસમોટા ખાડાઓ હોવાને કારણે લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે, તેમ છતાં તંત્રની આંખ ઉઘડતી નથી. આ બિસ્માર રોડ પર રાણાવાવ અભ્યાસ કરવા માટે જતા શાળાના બાળકો પસાર થતા હોય છે, તો રિક્ષા ચાલકો પણ આ રોડ પર 200 રૂપિયાનો ફેરો કરે અને 300 રૂપિયાની નુકસાની કરે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જ્યારે બીજી બાજુ રાણાવાવના બંને બાયપાસમાં પણ મોટા ખાડા અને પાણી ફરી વળતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે. રાણાવાવથી પોરબંદર તરફ જતા લોકો અને રાણાવાવથી રાજકોટ તરફ જતા વાહન ચાલકો પણ મુશ્કેલી ભોગવી રહ્યા છે, ત્યારે વહેલી તકે આ બંને રોડનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. રાજુ કારાવદરા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. કુતિયાણાના ધરસન ગામના ચોરા પાસે જાહેરમાંથી જુગાર ઝડપાયો છે, જેમાં 5 શખ્સોને પોલીસે જુગાર રમતા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ધરસન ગામના ચોરા પાસે જાહેરમાં જુગાર ચાલતો હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડી લાખા કરશનભાઈ મૈયારિયા, અરુણ જગદીશ લવુ, લીલા માલદે ઓડેદરા, સુખદેવ જીવાભાઈ ઓડેદરા અને કેશુ પોલા ઓડેદરા સહિતના શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ તેની પાસેથી રૂપિયા 12,750નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ તાલુકાના ભોદ ગામમાં સસ્તા અનાજનો બિન અધિકૃત જથ્થો ઝડપાયો છે. રામજી અર્જન ટુકડિયાની અનાજનો જથ્થો ઓછો આપતો હોવાની અરજીના આધારે રાણાવાવ મામલતદારે સ્થળ પર જઈ ચકાસણી કરતા ઘઉં, ચોખા, તેલ, મીઠું અને ચણા મળી આવ્યા હતા, જે અનાજનો જથ્થો સીલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ગઈકાલે રામજી અર્જન ટુકડિયા ભોદ ગામેથી સસ્તા અનાજની દુકાનમાં જે જથ્થા બાબતે ફરિયાદ કરેલી, તે વિશે આપનું શું કહેવું છે? ગઈકાલે રામજીભાઈ કરીને એક ફરિયાદી આવ્યો હતા ભોજ ગામના, એમને મને મારી રૂબરૂમાં રજૂઆત કરે છે કે વ્યાજબી ભાવના દુકાન ભોજ ગામે આવેલી છે, તેઓ
દ્વારા ગેરરીતિ આચરતા હોય, ઓછો જથ્થો આપતા હોય અને વધુ કિંમત લેતા હોય એના અનુસંધાને, એટલે હું આજ સવારમાં આકસ્મિક તપાસણી કરવામાં દુકાને આવ્યો. દુકાનની આકસ્મિક તપાસણી દરમિયાન શંકાસ્પદ રીતે અન્ય જગ્યાએ જથ્થો રાખેલો હોય એવું જાણવા મળતા બાજુમાં જ દુકાનની નજીક આવેલ ગ્રામ પંચાયતનું કોમ્યુનિટી હોલ ખાતે નિરીક્ષણ કરતા તેમાં અનાજનો જથ્થો પડેલો હતો, એને તાળું મારેલો હતો, એટલે એ તાળું તોડાવીની કાર્યવાહી કરી અને સરકારી જથ્થોનું નિરીક્ષણ કરતા તમામ જથ્થો સરકારી અનાજનો હોવાનું માલુમ પડતા આ તમામ જથ્થો સરકાર પક્ષે લઈ સીઝર ઓર્ડર કરી અને ધોરણસરની કાર્યવાહી કરવા માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રીને આગળની કાર્યવાહી કરવા માટે મોકલવામાં આવી છે. આ જથ્થામાં શું શું ઝડપાયું અને કેટલું કેટલું હતું? એમાં જોઈએ તો સરકારી ચોખા 410 કિલો હતા, ઘઉં 100 કિલો હતા, ચણા 75 કિલો હતા, ખાંડ 40 કિલો હતા, તેલ 24 લિટર હતું અને મીઠું 140 જેટલું હતું. કુલ જથ્થો 788 જેટલો કુલ જથ્થો થાય છે. એની અંદાજિત કિંમત 18,760 જેટલી થાય છે. એ તમામ જથ્થો સીઝર કરી અને સુરક્ષિત ગોડાઉન સરકારી ગોડાઉને રાખવામાં આવેલ છે. સાહેબ, આ જથ્થો જે કોમ્યુનિટી સેન્ટર જે ગ્રામ પંચાયત સંચાલિત હતો એમાં આવ્યો હતો, એના વિશે આપ કઈ પગલા ભરશો? ધોરણસરની તપાસ કરવામાં આવશે અને જો એમાં કોઈ પણ ગેરરીતિ અથવા કોઈ પણ ક્યાં કોણે રાખેલું છે અથવા એવું દેખાશે આગળ તો એમની સામે પણ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. માધવપુર ગામે બાબુડી વિસ્તારમાંથી એક શખ્સ છરી સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે વિક્રમ કેશુ માવડિયા નામના આ શખ્સને ઝડપી લઈ અને જાહેરનામા ભંગ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના છાયા વિસ્તારમાં અંબેનગર સોસાયટીમાંથી પોલીસે દેશી દારૂના જથ્થા સાથે દેશી દારૂ બનાવવાનો આથો અને અન્ય મુદ્દામાલ ઝડપી લીધો હતો, જેમાં પોલીસે નીતાબેન ગોવા ચાંડપા નામની મહિલાના રહેણાંક મકાનમાંથી આ જથ્થા સાથે નીતાબેનની પણ ધરપકડ કરી હતી. હવે જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર જિલ્લા પંચાયત ખાતે આજે સામાન્ય સભા, ઉપસ્થિત સભ્યોએ પોતાની સમસ્યાઓની કરી રજૂઆત. પોરબંદરમાં 15 દિવસ પૂર્વે થયેલ અકસ્માત અંગે નોંધાઈ ફરિયાદ. બુલેટ ચાલક સગીર યુવાને વૃદ્ધને હડફેટે લેતા નીપજ્યું હતું મોત. રાણાવાવથી આદિત્યના તરફ જતો રસ્તો બિસ્માર, મસ મોટા ખાડા હોવાને કારણે લોકોના જીવનું જોખમ. રાણાવાવના બોધ ગામમાં ઝડપાયો સરકારી અનાજનો જથ્થો, ઘઉં ચોખા તેલ મીઠું અને ચણા મળી આવતા કાર્યવાહી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.